આપણે જોયું કે ધાર્મિક સંપ્રદાય આપણે ધાર્મિક સામાજિક જાગૃતિની અંદર આપણે જોયું કે સૌથી પહેલા કે રાજા રામમોહનભાઈ તો રાજા રામમોહનભાઈ છે સતીવ્રતા કાળ લગ્ન બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ આવેલા ઘણા બધા એને કાયદા પ્રસાદ કરી અને સમાજની અંદર આવા કુરિવાજો પ્રયત્ન દૂર કરવાના પ્રયત્ન કર્યા હવે ત્યાર પછી જોઈએ આપણે કે દયાનંદ સરસ્વતી તો દયાનંદ સરસ્વતીનો જન્મ છે એ સૌરાષ્ટ્રના મોરબી નજીકના નાનકડા ગામ ચંગાર ગામમાં બોધ આપ્યો દયાનંદ સરસ્વતીએ બોધ આપ્યો દરેક આપણે
भारतीय सुनाते हैं। आपेल बोध, ये आपेल बोध नहीं अंदर है क्यों? कि वेदों तरफ पाचा पड़ो, वेदों तरफ पाचा वर्ड वेदों तरफ पाचा वर्ड यानी एक सूत्र आयो यानी एक लोगों ने खास करके वेदों तरफ पाचा को ये को एक बोल रहे हो किंतु क्या आपने दरेक अत्याचार ने दरेक समाज से ये वेद सुन चें ये अत्याचार कोई नहीं ख्याल नहीं अलग ने जिन चार वेद से अर्थ वेद से सांग वेद से यजुर वेद से ये बात वेदों से वेदों ने अंदर सुन चें देवी देवता कई रीते पूजन करूं कई रीते कर्म कांड करवा कई रीते कर्म कांड हो चें अब दान अभ्यास करिए दरेक लोगों ना दरेक भारतीय समाज से એને કીધું કે આપણે ભેદ તરફ પાછું જવું જોઈએ ભેદ વિશે આપણે શીખવું જોઈએ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કરી દયાનંદ સરસ્વતી એ છે એ ગ્રંથની રચના કરી તેમણે કરેલ ગ્રંથની રચના આ ગ્રંથ છે એટલે દયાનંદ સરસ્વતી એ એક ગ્રંથ લખ્યો સત્યાર્થ પ્રકાશ સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની એને રચના કરી અને એ ગ્રંથમાં કીધું કે સત્ય પરમ ધર્મ સત્ય છે સત્યથી બોલવું અને સત્યથી જ મરવું એટલે કે સત્ય માત્ર ને માત્ર બને ત્યાં સુધી આપણે સત્ય જ બોલવું જૂઠ કોઈથી બોલવું નહીં એટલે ખોટું બોલવું નહીં આવું એને દરેક વ્યક્તિને કીધું તેઓ હિન્દી ભાષામાં બોધ આપતા હતા તેથી આર્ય સમાજની સ્થાપના કરી ઈસવીસન 1875 હવે આપણે આગળ જોઈએ ધર્મમાં પાછા લાવવા માટે અશુદ્ધિ ચળવળ શરૂ કરી
परिवर्तन करेला लोगों ने पाचा हिंदू धर्म तरफ वाई એલેગે એ એનો અર્થ એ થાય કે આખા સમાજમાં છે ઘણા બધા લોકો છે હિન્દુ લોકો કે કદાચ બધા અમુક લોકો છે ધર્મ પરિવર્તન કરેલા હતા એ ધર્મ પરિવર્તન કરેલા હિન્દુ ધર્મના લોકોને છે એટલે પાછા આપણા હિન્દુ સમાજની અંદર હિન્દુ સંસ્કૃતિ શું છે આપણા વેદો શું છે એના વિશે પરિચિત કરાવી અને પાછા એને આપણા સમાજની અંદર શુદ્ધ ચળવળ શરૂ કરી એટલે આપણા સમાજની અંદર એને શુદ્ધ ચળવળ દ્વારા શુદ્ધ चढ़वर शुरुआत करी शुद्ध चढ़वर એટલે શરૂઆત કરી અને આપણા હિન્દુ ધર્મના લોકોને પાછા આપણા હિન્દુ ધર્મની અંદર પાછા પાડી દીધા જે લોકોએ ધર્મ પરિવર્તન કરેલું હતું એ શુદ્ધ ચઢવળ દ્વારા શુદ્ધિ ચઢવળ દ્વારા શુદ્ધિ ચઢવળ દ્વારા આગળ જઈએ આપણે ધર્માંતર પામેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચઢવળ શરૂ કરી જેને કારણે પરમ ધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુઓને પાછા આવવા માટેના પ્રથમ વાર ખુલ્લા મુકાય એટલે જે લોકોએ છે હિન્દુ ધર્મનો ત્યાગ કર્યો હતો એ દરેક લોકોને છે ખાસ કરીને હિન્દુ ધર્મમાં પાછા લાવવાનો પ્રથમ વખતે દ્વાર ખુલવાનું થયાનું દયાનંદ સરસ્વતીએ છે માર્ગ મોકળો કર્યો અને શુદ્ધિ ચળવળ દ્વારા એ લોકોને ધર્મ જે બીજા ધર્મ પાડતા જે બીજા ધર્મમાં લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલુ રાખી હવે આ જે સંસ્થા છે આર્ય સમાજ એ આર્ય સમાજ સંસ્થાઓ છે એ દયાનંદ સરસ્વતીના અવસાન બાદ તેના અન્ય સાથીદારો દ્વારા આ સંસ્થાને નીતિ નિયમ સદંત ચાલુ રાખવા લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય જેવા નેતાઓએ આ સંસ્થાની પ્રવૃત્તિ ચાલી રાખી એટલે કે આ જે દયાનંદ સરસ્વતીનો કાળક્રમે અવસાન થયું ત્યાર પછી આર્ય સમાજનો ટેકો અને આ નીતિ નિયમો જે સંસ્થાઓના જે કર્મકાંડો હતા એને આગળ ધપાવવા માટે ખાસ કરીને એના સાથીદારો લાલા હંસરાજ પંડિત ગુરુદત્ત અને લાલા લજપતરાય આ કોણ સાથી હોય છે એ આર્ય સમાજના જે નીતિ નિયમો હતા એ જે રીતિ રિવાજો હતા એને આગળ ધપાવી અને દરેક હિન્દુ લોકોને છે એ આપણા ભારતીય સમાજ સાથે જોડવાનો પ્રયત્ન કરેલો હતો સ્વામી સ્વરૂપાનંદે ઈસવીસન 1902 માં હરિદ્વાર પાસે કાંગડી ગુરુકુળ સ્થાપ્યું બરાબર દયાનંદ સરસ્વતી છે સ્વામી સરદાનંદે ઈસવીસન 1902 હરિદ્વાર
हरिद्वार पासे, हरिद्वार पासे कांगड़ी, कांगड़ी गुरुकुल, गुरुकुल कांगड़ी गुरुकुल यानी कांगड़ी गुरुकुल स्थापित। આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્ય કન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું જેમાં શિસ્ત શ્રમ સંયમ અને પરિચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવ્યું। આ ઉપરાંત હરિદ્વારની અંદર સ્વામી શરદાનંદ છે એ કાંગડી ગુરુકુળ ઇન્સ્ટિટ્યુટ 1902 ની અંદર સ્થાપના કરી અને કાંગડી ગુરુકુળની અંદર દરેક લોકોને છે એ આપણા વેદો શું છે એના ઉપર અભ્યાસ કરવામાં આવે, આપણી હિન્દુ સંસ્કૃતિ શું છે એના ઉપર મૂળો અભ્યાસ કરવા જેથી કરીને આપણા આવનારી પેઢી છે એને આપણે હિન્દુ સંસ્કૃતિ વિશે મોળો અભ્યાસ રહે અને એનાથી પરિચિત રહે અને દર પેઢી એનો સદંતર વિકાસ થતો રહે એવા કાંગડી ગુરુકુળ દ્વારા એવા પ્રયત્નો સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા કરવામાં આવે। આ ઉપરાંત ખાસ કરીને આપણા ભારતની અંદર શિસ્ત શ્રમ સંયમ અને ચારિત્ર્યના પાઠો શિક્ષણ આપવામાં આવ્યું એટલે કે આર્ય કન્યા વિદ્યાલયની અંદર વડોદરા ખાતે વડોદરા ખાતે આર્ય કન્યા વિદ્યાલય વડોદરા ખાતે આર્ય કન્યા વિદ્યાલય આર્ય કન્યા વિદ્યાલય છે એ શરૂ કરવામાં આવી અને એમાં ઉમદા ગુણો ખાસ કરીને શિસ્ત શ્રમ શ્રમ સંયમ અને ચારિત્ર્ય જેવા ઉમદા ગુણો છે શિક્ષણ આપવામાં આવ્યું અને ખાસ કરીને આ આર્ય કન્યા વિદ્યાલયની અંદર શિસ્ત એટલે ખાસ કરીને શિસ્ત બાળક છે એ કઈ રીતે ગુરુ અને શિષ્ય વચ્ચેનો ભેદભાવ શું છે એ અને ગુરુ સમાજની અંદર જે દરેક વ્યક્તિ છે એ દરેક વ્યક્તિ મોટા હોય તો એને કઈ રીતે આદરમાન આપવું નિર્ણક નાના બાળકો છે આપણાથી નાના કોઈ બાળક હોય તો એને કઈ રીતે પ્રેમ ભાવથી બોલાવવા એ દરેક પ્રકારની શિસ્તાનું પાલન કરવામાં આવ્યું। શ્રમ દરેક વ્યક્તિ છે કોઈ કામ નાનું કે મોટું નથી અને દરેક કામ છે જે વ્યક્તિ શ્રમ કરશે તો એને રોજગારી મળશે એટલે કે શ્રમ કાર્ય કરવા માટે તત્પર રહેવા માટે દરેક વ્યક્તિ વિદ્યાર્થીઓને છે એ શીખવામાં સંયમ એટલે ધીરજ ખાસ કરીને દરેક વ્યક્તિ છે માત્ર સંયમથી કામ લેવાનું ધીરજથી કામ લેવાનું કોઈ પણ કામ અઘરું નથી એવું સમજાવી અને સંયમ રાખી અને આગળ વધવાનું અને ચારિત્ર પ્રત્યે વ્યક્તિને પોતાનું સન્માન જળવાય ચારિત્ર્ય સ્પષ્ટ રહે આપણે દરેક વ્યક્તિ છે ચારિત્ર્યનો ભંગ ન થાય એવા ઉમદા ગુણોનો અભ્યાસ કરવામાં આવેલો હતો। હવે આપણે જોયું કે દયાનંદ સરસ્વતી હવે પછીનો આગળનો આપણે આગલા ક્લાસમાં જોશું। હવે આજનો હોમવર્ક લઈ લો હવે પછી આપણે આગલા ક્લાસમાં જોઈશું।